નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી ટાઈપિંગ કસોટી કેવી રીતે પ્રિપેર કરી શકાય એ વિશે માહિતી મેળવીશું. તમને ખબર જ છે કે ગુજરાતી ટાઈપિંગ તમારે માઇક્રોસોફ્ટ વર્ડ 2007માં કરવાનું છે, એટલે એના પણ તમને 20 ગુણ છે. બીજી એક વસ્તુ મહત્વની કે કેટલાક લોકોનો પ્રશ્ન હોય છે કે જ્યારે આપણે ટાઈપિંગ કરવા માટે જે તે જગ્યાએ આપણને બોલાવવામાં આવે છે ત્યાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. તો હું 3 વખત ગયો છું ત્યારે મને ખબર પડી છે કે ત્યાં આગળ મોસ્ટલી બધા જ કોમ્પ્યુટરમાં વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, એટલે XP હોતી નથી. એટલે તમે મારી તમને એક સલાહ પણ છે કે તમે પણ ઘરે જ્યારે ટાઈપિંગ કરો ત્યારે વિન્ડોઝ 7માં જ કરો, જેથી કરીને એની અંદર કોઈ સુધારા વધારા કરવાના જરૂર પડે, સેટિંગ્સમાં ચેન્જ કરવાની જરૂર પડે તો તમને ફાવી શકે. ઓકે, ગુજરાતી ટાઈપિંગમાં બીજી એક વસ્તુ મહત્વની એ છે કે ગુજરાતી ટાઈપિંગ તમારે ઇન્ડિક ઇનપુટ કરીને એક એપ્લિકેશન આવે છે એમાં કરવાનું છે. આપણે આજે એ જ જોવાના છીએ કે ઇન્ડિક ઇનપુટની એપ્લિકેશન તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો અને એને ઇન્સ્ટોલ કેવી રીતે કરી શકાય, ઇન્સ્ટોલ કર્યા પછી એની કેવી રીતે તમે ગુજરાતી શબ્દો લખી શકો છો, એ ખાસ અને બહુ મહત્વનું વસ્તુ છે. ચલો તારે જોઈએ. એના માટે તમારે આ ભાષાઇન્ડિયા.com ની વેબસાઇટ ઉપર જવાનું છે. એની અંદર ડાઉનલોડ્સ પેજીસ ન્યૂ પેજ .aspx નામની આ એનું પેજ છે, ત્યાં જશો એટલે તમને ખબર પડશે કે અહીંયા ઇન્ડિક ઇનપુટ 3, ઇન્ડિક ઇનપુટ 2 અને ઇન્ડિક ઇનપુટ 1 આ તમને જોવા મળશે. હવે તમારે પ્રશ્ન થશે કે મારે આમાંથી કયું ડાઉનલોડ કરવાનું છે. તો તમારે વિન્ડોઝ 7 છે એટલા માટે હું તમને રિકમેન્ડ કરું છું કે તમે વિન્ડોઝ 7નું જ, એટલે કે તમારે ગુજરાતી છે તો એક આ, જો તમારી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 7 32-bit હોય અથવા તો તમારી વિન્ડોઝ 7 64-bit હોય તો જે તમારી સિસ્ટમ હોય તે મુજબ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે પ્રશ્ન થશે કે તો કેવી રીતે ખબર પડે કે મારી ઓપરેટિંગ સિસ્ટમ 32 કે 64-bit છે? તો આના માટે તમારે તમારા જ સ્ટાર્ટ મેનુમાં જવાનું છે, કોમ્પ્યુટરની અંદર જવાનું છે અને એમાં પ્રોપર્ટીઝમાં જવાનું છે. તમે અહીંયા જશો એટલે તમને આ સિસ્ટમ ટાઈપ છે, સિસ્ટમ ટાઈપની અંદર તમને તમારી ઓપરેટિંગ સિસ્ટમની માહિતી મળશે, જેની અંદર તમને લખેલું હશે કે આ ઓપરેટિંગ સિસ્ટમ 64-bit છે કે 32-bit છે. અહીંયા જે બીટ તમને આપેલા હોય, એટલે કે 32-bit આપેલું હોય તો તમારે 32-bit નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું છે, અહીંયા 64-bit લખેલું હોય તો તમારે 64-bit નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું છે. એટલે મારે 64-bit છે તો હું શું કરીશ, મારે લેંગ્વેજ ગુજરાતી જોઈએ છે તો ગુજરાતીની અંદર હું આ અહીંથી ડાઉનલોડ કરીશ, અહીંથી ડાઉનલોડ કરીશ એટલે આ એક ફાઇલ ડાઉનલોડ થશે એ જે તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કર્યા પછી ડાઉનલોડ કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે એ સોફ્ટવેરને ખોલવાનું રહેશે જે તમારે ખાસ અગત્યનું છે, એટલે કે એ સોફ્ટવેર છે ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 2, એટલે કે આ છે એર્યું. આની અંદર આ setup.exe છે જેને તમારે ડબલ ક્લિક કરીને ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઇન્સ્ટોલ કરશો એટલે સૌ પ્રથમ આવી એક વિન્ડો ખુલશે જેને તમે નેક્સ્ટ 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 કરશો એટલે છેલ્લે અંતે એ જે ઇન્ડિક ઇનપુટ 2 છે એ ઇન્સ્ટોલ થઈ જશે. ઓકે, મેં ઇન્સ્ટોલ કરેલું છે એટલે હું એને ફરીથી ઇન્સ્ટોલ કરતો નથી. હવે તમારે ગુજરાતી ટાઈપિંગ કરવું કેવી રીતે, ગુજરાતી ટાઈપિંગ કરવા માટે તમને કોઈ પણ એક વર્ડનું એપ્લિકેશન ખોલો છો. આ એક વર્ડની એપ્લિકેશન આપણે ઓપન કરી છે, એનું એક ન્યૂ પેજ ઓપન કર્યું છે. હવે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે અહીંયા રાઇટ કોર્નરમાં ઇંગ્લિશ લખેલું છે, એના ઉપર તમે ક્લિક કરશો
એટલે તમને અહીંયા ગુજરાતી ભાષા જે ઇન્સર્ટ કરવાની છે એના માટેનું તમને પણ એક બીજી રો મળશે, એના પર ક્લિક કરો અને પછી વર્ડમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા ગુજરાતીની તમારે ભાષા આવી ગઈ છે। હવે આ ઇન્ડિક્સ સોફ્ટવેર છે એની અંદર ટાઈપિંગ તમે 8 રીતે કરી શકો છો, જેમ કે એનું કીબોર્ડ આટલા પ્રકારના છે 1 2 3 4 5 6 7 8, એટલે મોસ્ટલી બધા તો ગુજરાતી ટ્રાન્સલેટરને જ રાખે છે, પરંતુ કેટલાક લોકોને પહેલેથી જ ટાઈપિંગ કદાચ શીખેલા હોય તો એ ટેરા ફોન્ટમાં કરતા હોય છે, કેટલાક ઇન્ડિકામાં પણ કરતા હોય છે, પણ મોસ્ટલી જનરલી જે નવા હોય છે એમના માટે આ સરળ રહે છે ટ્રાન્સલેટરને, એટલે હું પણ તમને ટ્રાન્સલેટરને જ પસંદ કરવાની સલાહ આપું છું। હવે ટ્રાન્સલેટરની અંદર શબ્દોની ગોઠવણ કેવી હોય છે કીબોર્ડ પ્રમાણે, તો એ તમારે જાણવું હોય તો અહીંથી આ અહીંયા એક ક્લિક હશે ત્યાંથી હેલ્પ બટન ઉપર જશો એટલે તમને ગૂગલ ઇન્ડિક 2ની હેલ્પ ફાઇલ ખુલશે। આ એની એક હેલ્પ ફાઇલ છે જે તમને મદદ કરે છે કે તમારે ટાઈપિંગ કરવું કેવી રીતે, જેમ કે અહીંયા મેં તમને કીધું છે એ પ્રમાણે તમે 8 પ્રકારે અલગ અલગ રીતે કીબોર્ડ પસંદ કરી શકો છો, એના કીબોર્ડ્સના રૂલ્સ છે। માનો કે તમે કીબોર્ડ તમે ટ્રાન્સલેટરને પસંદ કર્યું છે તો ટ્રાન્સલેટરની અંદર તમારે ક ખ ગ ગ જે આપણી બારાક્ષરી છે અથવા તો મૂળાક્ષરો છે એ તમે કેવી રીતે ઇન્સર્ટ કરી શકો, જેમ કે તમારે ક લખવો છે, ક લખવો છે તો કને તમારે કે એ વડે દર્શાવો તો ક લખાય, જો કે એની જગ્યાએ તમે સી એ લખો તો પણ ક લખાય, કે એની જગ્યાએ તમે ક્યુ એ લખો તો પણ ક લખાય, ખ લખવા માટે કે એચ એ, એટલે કે તમને કહેવાનો મતલબ એ છે કે તમે જે ગુજરાતીનું અંગ્રેજીમાં જે ટ્રાન્સલેશન કરો છો એ જે ટ્રાન્સલેશન થાય છે એ જ પ્રમાણે લખવાનું છે, જેમ કે તમે ત લખવા માટે શું લખશો ટી એ, પછી ટ લખવા માટે કેપિટલ ટી એ, આ રીતે ઠ લખવા માટે ટી એચ એ કેપિટલ ટી એચ એ, ડ લખવા માટે કેપિટલ ડી એ, ઢ લખવા માટે ડી એચ એ, આ રીતે તમને આ બધા જ શબ્દો તમારે જોવાના છે કે હું કેવી રીતે આ લખી શકું। છેક બધા જ આપેલા છે, તમને બધા જ ખબર પડી જશે કે હું જ્ઞ કેવી રીતે લખી શકું, એ રીતે છે। એ વાત થઈ હતી વ્યંજનની, તો એવી જ રીતે સ્વર કેવી રીતે લખી શકાય, અ છે તો એ વડે લખાય, આ છે તો ડબલ આ એટલે કે ડબલ એ લખી શકાય, ઈ છે તો આઈ વડે લખી શકાય, એવા જ અન્ય બધા જ સ્વરોને તમે લખી શકો છો। હવે જેમ કે તમારે ઔષધિ લખવું છે તો ઔષધિને ઔ કેવી રીતે લખાય પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ, તો પહેલાં તમારે ઔ લખવા માટે એ યુ લખવું પડશે તો એ યુ લખાઈ ગયું છે, પછી શ લખવા માટે એસ એચ એ જોઈએ તો એસ એચ એની અંદર આ તમને એસ તમારો શ ષટકોણનો શ આવી ગયો, હવે ધી લખવું છે ધી તો કેવી રીતે ધી લખી શકાય, ધ માટે તમે શું લખતા હતા ડી એચ એ, પરંતુ અહીંયા તમારે ધી લખવાનો છે, ધી લખવા માટે આ દીર્ઘઈ પણ તમારે જોઈએ એટલે ડી એચ, પછી આ ડબલ ઈ તમે એની જોડી દો એટલે તમારે પાછળ એ ધી થઈ જાય એટલે ઔષધિ, ઔષધિ તમે એ યુ કેપિટલ એસ એચ એ ડી એચ ડબલ ઈથી લખી શકો। હવે એવી જ રીતે રૂ છે, રૂ એ સ્વર જ છે, તેને તમે કેપિટલ આર વડે દર્શાવો છો, રૂ એટલે કેપિટલ આર લખ્યો, તું લખવાનો છે તો ટી યુ થશે કારણ કે આ હસ્વ રૂ છે, દીર્ઘ ઊ નથી, હસ્વ રૂ યુ વડે દર્શાવાય તો ટી યુ થશે એનું, ઓકે એટલે ઋતુ પણ તમે લખી શકાય। હવે કેટલાક જે શબ્દો એવા છે કે જેને તમે થોડા અઘરા છે એવા જોઈ લઈએ, જેમ કે તમારે ઓફિસનો ઓ લખવો છે તો કેપિટલ ઓ કરો તો તમારો ઓફિસનો ઓ થઈ જાય, એ આગળ પણ તમને આના અંદર પણ લખાયેલું જ છે, જેમ કે અહીંયા પણ દર્શાવેલું છે, ધારો કે તમારે આ લખવું હોય આ માત્રા જે છે એ અગત્યની છે, જેની અંદર તમને ખબર પડી જશે કે મારે અમુક જે શબ્દો છે એ કેવી રીતે લખવા, જેમ કે અનુસ્વાર લખવો છે એટલે કે માથે મીંડું લખવાનું છે તો માથે મીંડું લખવું હોય તો તમારે આ જે શિફ્ટ દબાવીને તમે જે 6 નંબરની કી છે એ દબાવશો એટલે તમારું માથે મીંડું થઈ જશે,
પછી આ વિસર્ગ દર્શાવો છે, વિસર્ગ દર્શાવવા માટે કેપિટલ એચ જ લખશો એટલે તમે વિસર્ગ દર્શાવી શકશો. પછી આ જે માથે મીંડું છે, મા ઉપરનું જે આવે છે એને દર્શાવવું હોય તો કેપિટલ એમથી દર્શાવી શકશો. એવું જ છે, નીચે એના ઉદાહરણ પણ આપેલા છે. જેમ કે સંગીત લખવું છે, માથે મીંડું છે સંગીત ઉપર, તો એસ એ પછી એન જી ડબલ ઈ ટી એ રીતે દર્શાવી શકો. પછી આ અત છે પાછળ, તમે ત વિસર્ગ આવે છે તની પાછળ, તો એ ટી પછી આ વિસર્ગ દર્શાવવા માટે કેપિટલ એચ જે અહીંયા દર્શાવેલો હતો. બેંકમાં પણ તમે આપણે વાત કરી જ છે. પછી આ ધ છે, ધ્ય છે, યા છે, યર છે, ર, ક્ષ, આ બધા શબ્દો છે એ કેવી રીતે દર્શાય છે અહીંયા તમને દર્શાવવામાં આવેલા છે. એટલે તમે થોડી પ્રેક્ટિસ કરશો તો આ તમને શબ્દો બધા જ આવડી જશે. જેમ કે શુદ્ધ કેવી રીતે લખી શકાય, વિદ્યા કેવી રીતે લખી શકાય, શુ એસ એચ યુ ડબલ ડી એચ એ, તો અહીંયા ધ તમારે લખવો હોય છે એટલે તે ડબારે ડબલ ડી એચ એ લખવો પડે છે. ધ્યા બોલવામાં જેવી રીતે આવે છે ને એવી રીતે જ લખવાનું છે, ડી એચ વાય એ ધ્યા, એવી રીતે તમારે લખવાનું છે. પછી કેટલાક હલંત એક્ઝામ્પલ છે, જેમ કે પૂર્વવત લખવું છે. કેટલાક ખોડા અક્ષરો હોય છે, તમારે કેટલીક વખત પૂછવામાં પણ આવ્યા હોય કે ખોડા અક્ષરો કેવી રીતે લખવા. જેમ કે અહીંયા પાછળ તમને તને નીચે ખોડો દેખાય છે, તો તમે ત લખો એના પછી અંડરસ્કોર દર્શાવશો, અંડરસ્કોર તમે શિફ્ટ અને માઇનસ દર્શાવો એટલે અંડરસ્કોર લખાઈ જાય છે. એટલે જો પૂર્વવત લખવું હોય તો નોર્મલી પૂર્વવત લખો, પરંતુ જે લાસ્ટ અક્ષર તમારે ખોડો દર્શાવવાનો છે એને માત્ર ટી લખો, કે નીચે મ આવતો હોય તો મ લખો, અને એના પછી એને તમારે હલંત દર્શાવવા એટલે કે ખોડો દર્શાવવા માટે શિફ્ટ અને અંડરસ્કોર ઉપર ક્લિક કરવાથી તમને ખોડા અક્ષર તમે ઇન્સર્ટ કરી શકો છો. આ સિવાય કેટલીક વખતે આપણને અડધા અક્ષરો લખવા પણ પૂછે છે. જેમ કે મંદિર, માથે મીંડું નથી આપેલું પરંતુ એમને લખેલું છે મ પછી ન અડધો અને દી, આવી રીતે કેટલીક વખતે પૂછાય છે. તમને પરીક્ષામાં ટાઈપિંગમાં માથે મીંડીની જગ્યાએ જો અડધો ન આપેલો હોય તો તમારે અડધો ન જ ટાઈપ કરવો, માથે મીંડું નથી કરવાનું. કારણ કે તમને જે ટાઈપ છાપીને આપેલું છે તમારે એવું ને એવું જ તમારે ટાઈપ કરવાનું છે, તમારે એમાં કોઈ પણ પ્રકારનો ફેરબદલ કરવાની નથી. એટલે અહીંયા પણ જુઓ, તમે મંદિરમાં એમ એન લખ્યું છે, પછી જે અડધું કરવાનો છે ન, એના માટે તમારે શિફ્ટ દબાવીને જે એકની સ્વિચ છે, એક નંબરની જે ઉપરની સ્વિચ છે એના બાજુમાં આ સ્વિચ આવેલી છે એના પર ક્લિક કરશો એટલે તમારું ન અડધો થઈ જશે. તમને આવી રીતે કોઈ પણ આખા અક્ષરને તમે અડધો અક્ષર કરી શકશો. એટલે કે તમે લગભગ બધા જ પ્રકારના અક્ષરોને તમે આ અહીંયા જે દર્શાવ્યા છે એ પ્રમાણે તમે લખી શકો છો. પરંતુ મારી તમને એક સલાહ છે કે પહેલાં તો તમે આ ક ખ ગ ગ જે છે એ પહેલાં શીખી જાઓ, અને મોસ્ટલી તમને બધાને અંગ્રેજીના ગુજરાતી અક્ષરો ખબર પડતી પણ હશે. એટલે મારો તો તમને એ જ છે કે તમે પહેલાં તો આ ક ખ ગ ગ જે મૂળાક્ષરો છે એ થોડા શીખી જાઓ, એના પછી આ સ્વર છે, સ્વર પછી આ જે થોડા ડિફિકલ્ટ શબ્દો છે ત્યાં આગળ જાઓ. એટલે તમે લાઇનસર જતા જશો ધીરે ધીરે, તો તમને ગુજરાતી ટાઈપિંગ કદાચ તમે એકડ એકથી શરૂઆત કરતા હશો તો તમને આવડશે જ. પરંતુ ડાયરેક્ટલી સ્પીડ વધારવાની કોશિશ ના કરતા, પહેલાં અક્ષરો છે એ મગજમાં તમારે 15-20 દિવસ સુધી પ્રેક્ટિસ કરવાથી તમારા મગજમાં આવશે કે મારે ઔષધિ લખવું છે તો ઔષધિ માટે ઔ છે તો એ યુ થાય, પછી ષટકોણનો સ છે તો એને લખાય માટે કેપિટલ એસ એચ એ જોઈએ, ધી છે તો ડી એચ પછી ડબલ ઈ જોઈએ, આઈ ના જોઈએ, આઈ થી હસ્વ ઈ થાય, ડબલ ઈ થી દીર્ઘ ઈ થાય. આવા જે શબ્દો છે તમને ખબર પડી જશે, એના કારણે તમને આખે આખી બારાક્ષરી અને મૂળાક્ષરો તમારા મગજમાં આવી જશે, અને એના કારણે તમે ગુજરાતી ટાઈપિંગ કરી શકશો. હવે આગળના જે લાસ્ટ વિડીયોની અંદર મેં તમને વાત કરી હતી કે ઇંગ્લિશની તમારી સ્પીડ વધારે હશે, તો તમારી એ સ્પીડ ગુજરાતીમાં પણ કામ આવશે. કેમ? તમારે લખવાના અંગ્રેજી શબ્દો જ છે પરંતુ એનું ટ્રાન્સલેશન થઈ જાય છે ગુજરાતીમાં.
એટલે જો તમારી સ્પીડ અંગ્રેજીમાં વધારે છે તો તમારને એ સ્પીડ જે તમારી વધારે છે એ ગુજરાતીમાં પણ કામમાં આવશે, કારણ કે આની અંદર તમારે તમે જે અંગ્રેજી શબ્દો લખો છો એ જ લખવાના છે. ઓકે, એટલે આ ખાસ મહત્વનું છે. જેમ કે હું તમને લખીને બતાવું છું, જુઓ ધારો કે મારે ઔષધિ લખવી છે તો ઔષધિ AU, ઔષધિનો ઔ આવી ગયો છે. જો તમને આ હિન્ટ માટે અહીંયા એક તમને એક હિન્ટ પણ આપેલી છે, એટલે આ હિન્ટ પ્રમાણે પણ તમે જઈ શકો છો. જેમ કે તમારે ઔ લખવું છે તો અહીંયા તમને એ સિલેક્ટ કરીને પણ આપેલો છે કે તમે આ સ્વિચ દબાવી છે AU એટલે ઔ થાય છે. આના પરથી તમને ખબર પડે કે મારે એ લખવું હોય તો અ લખવું હોય તો એ લખાય, આ લખવું હોય તો ડબલ આ લખાય, ઈ લખવું હોય તો આઈ લખાય, દીર્ઘ ઈ લખવું હોય તો ડબલ ઈ લખાય. એટલે તમે જે અક્ષર લખવા માગો છો ને એ અહીંથી પણ તમને મદદ મળશે. જો કેટલાકને આ બાર દેખાતો ના હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા જવાનું છે અને ઓન ધ ફ્લાય હેલ્પ ઉપર જવાનું છે. આના પર ક્લિક કરશો એટલે તમને આ બાર દેખાઈ જશે. ઓકે, એટલે આ તમને ખાસ અગત્યનું હતું. જેમ કે હવે મારે શ લખવો છે તો કેપિટલ S દર્શાવીશ ને એટલે અહીંયા મને શના એસથી કેટલા કેટલા અક્ષરો બને છે એ ખબર પડશે. જેમ કે SH લખું તો મને શરણાઈનો શ મળે છે, કેપિટલ SH લખું તો મને ષટકોણનો શ મળે છે, અને માત્ર S લખું તો મને સસલાનો શ મળે છે. તો મારે જોઈએ છે ષટકોણનો શ, તો હવે શું કરીશ હું, કેપિટલ SH એટલે થઈ ગયો તમારો શ. પણ હજુ જુઓ તમને કેપિટલ SH જ લખો છો એટલે આ ખોડો આવે છે. તમારે એને આખો દર્શાવવા માટે કેપિટલ SHA દર્શાવવો પડે, એટલે જ તમારો શ જે ષટકોણનો છે આખો લખાય, નહીતર ખોડો લખાશે. હવે મારે ડી લખવો છે તો કેપિટલ DHEE તો આ ડી લખાય છે. અહીંયા ધી લખવાનો છે એટલે સ્મોલ DHEE એટલે ધી લખાઈ ગયો. ઓકે, તમારે જે પણ શબ્દો લખવા હોય એ તમે આવી રીતે ધીરે ધીરે પહેલાં શીખો. જેમ કે મારે ઋતુ લખવું છે તો કેપિટલ RUTU ઋતુ લખાઈ ગયું છે, ઋતુ આવી ગઈ. કે પછી કેટલાક પ્રશ્નો જેમ કે સ્વાતંત્ર શબ્દ છે, જેમ કે સ્વા તો સ અડધો લખ્યો છે, પછી કારણ કે અડધો આવે છે તો સ્વ પછી અડધો સ છે એટલે એના પછી વા લખાય છે એટલે વી દબાવીશું તો સ્વા થઈ ગયો છે. હવે મારે ડબલ આ જોઈએ છે, માત્ર જોઈએ છે તો એક વખત બે વખત એટલે સ્વા થશે. પછી મારે લખવું છે ત, તો ટી પછી એના ઉપર માથે મીંડું જોઈએ છે. માથે મીંડું માટે તમારે જવું પડશે ક્યાં, આયડું જે મેં તમને શીખવાડ્યું હતું એ. તો તમારે સ્વાતન પછી ત્ર અડધો લખવો છે તો TR ત્રે આવી ગયો. હવે તો TR તમે એ લખશો તો આખો ત્ર લખાશે, TR લખશો તો અડધો લખાશે. હવે મારે સ્વાતંત્ર્ય લખવો છે એટલે ત્ર પણ ત્યાં આગળ અડધો આવશે, એટલે અહીંયા ય લખી દઉં એટલે તમારો ત્રય અડધો થઈ જશે. અને પછી ય પછી એ દર્શાવવું પડે તો જ ય યતિનો આખો ય લખાય, નહીંતર અધૂરો લખાશે. એટલે આવી રીતે તમે કોમ્પ્લેક્સ શબ્દો જે છે જે ભારે છે એ પણ લખી શકો છો સરળતાથી, માત્ર તમે આ જે હેલ્પ બાર છે એની મદદથી. એટલે આવી રીતે તમે પ્રયત્ન કરો અને તમારું આ ગુજરાતી ટાઈપિંગ છે એને કેવી રીતે લખવું એના વિશે થોડી પ્રેક્ટિસ કરવાથી તમને આ સમજાઈ જશે. અને પછી સમજાયા પછી તમે દરેક વસ્તુ લખી શકશો. જેમ કે હું વાક્ય લખું છું કે તમે આ પ્રમાણે કરતા હોય તો તમારું ટાઈપિંગ કસોટી સારી જ જવાની છે. તમારી સ્પીડ વધી જશે પરંતુ જ્યાં સુધી તમે એ શબ્દોને સમજશો નહીં ત્યાં સુધી તમારી ટાઈપિંગ સારું નહીં આવે. એટલે ત્યાં સુધી પહેલાં તમે એ શબ્દોને સમજી જાઓ. એ શબ્દો સમજશો તો તમને તમામે તમામ જે શબ્દો છે કેવી રીતે લખાય છે એ તમારા માઇન્ડમાં આવી જશે અને એનાથી તમારી સ્પીડ વધશે. વારે ઘડીએ એ શબ્દો નીચે જોવા એ યોગ્ય નથી, કારણ કે એક્ઝામમાં એ તમારે જોવાના હોતા નથી, કારણ કે તમને ડિસેબલ કરેલા હોય છે. એટલે ડિસેબલ તો
કરેલા જ હોય એટલે તમે એને જોઈ પણ ના શકો, એટલે તમને મગજમાં હોય તો જ આવડવાના છે. એટલા માટે તમને એક રિક્વેસ્ટ પણ છે કે તમે આ શરૂઆતના તબક્કે આ ઓન રાખજો, પરંતુ છેક એન્ડ સુધીમાં જેમ જેમ તમને આવડતું જાય ત્યારે તમે આ વસ્તુને આને બંધ જ રાખજો, જાતે જ ડાયરેક્ટલી લખવાની કોશિશ કરજો. ઓકે, તમે હવે આના વિશે પ્રેક્ટિસ કરો જેથી તમને તમારી ટાઈપિંગ તમને સારી રીતે આવડી જાય.